આગળ વાત કરીએ બનાસકાંઠા જિલ્લામાં અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો પાલનપુરના ગ્રામીણ વિસ્તાર મડાણાગઢ સહિતના પંથકમાં ભારે પવન અને વરસાદી માહોલ જોવા મળ્યો હતો આ સાથે પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાં અગિયારસો હેક્ટર મગફળીનું વાવેતર કરાયું છે ત્યારે છેલ્લા ત્રણ દિવસમાં મડાણાગઢ દલવાડા કુંભાસણ સહિતના ગામોમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો જોકે પવન સાથે વરસાદ પડતા ખેતરોમાં મગફળીનો પાક પલળી જતા પાકને ભારે નુકસાન થયું કમોસમી વરસાદ સાથેના ભારે પવને ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે તો ખેડૂતોને નુકસાન પહોંચતા ખેડૂતોની હાલત કફોડી બની છે મગફળી વસોડ્યા પછી આ ત્રીજો રાઉન્ડ છે વરસાદનો એટલે ત્રણ વખત મગફળી ઉપર વરસાદ થાય ને એટલે મગફળીની જાત એવી આવે ને કે બધી કમ્પ્લેટ હડી જાય કંઈ વધે નહીં એના પર રોટા વેટર મારવા જેવો ટાઈમ આવી જાય એટલે ખેડૂતને બહુ મોટું નુકસાન છે એટલે સરકાર શ્રી અમને કંઈક મદદ કરે આનું સર્વે કરે તાત્કાલિક ખાલી ખાલી વાતો કરી અને ચલાઈ ના લે એવું અમારી ગણતરી છે અને અમારી માગણી બી છે એટલે ખેડૂતને મદદ કરો ખેડૂતને કંઈક આશા છે કે ભાઈ સરકાર કોક કરશે પણ સરકાર તો ગઈ સાલ અમે એડા વાયા હતા તે ગઈ સાલે એડા સર્વે કરી ગયા હજુ હજી અમને કંઈ મળ્યું નથી મારી મગફળી સાવ સડી ગઈ છે વરસાદ પડવાથી વારંવાર વરસાદ પડ્યો છે બે ત્રણ વાર બે ત્રણ દિવસથી એક ધારે વરસાદ પડી અને મારી મગફળી સાવ સાફ થઈ ગઈ છે બરાબર એવી મેં મારા પચીસ એક વીઘા મગફળી વાવેલી છે તો મને લગભગ ત્રણ એક લાખ રૂપિયાનો મેં ખર્ચો કરી નાખ્યો છે અત્યારે અમારા ભાજ્યા જે ખેડૂત છે એ બી અત્યારે રોવાનો વારો એમને ભાઈ એમને અમારે આપું છું બનાસકાંઠા જિલ્લામાં વરસાદ તારાજી સર્જી છે ખેડૂતોની હાલ હાલત જે છે તે કફોડી બની છે આપ ગત રોજ પાલનપુરના ગઢ પંથક સહિત મડાણા ગામમાં વરસાદ પડ્યો હતો એક ઇંચ જેટલા વરસાદમાં ખેડૂતોનો તૈયાર થયેલો મગફળીનો જે પાક છે તે અત્યારે નષ્ટ થયેલો જોવા મળી રહ્યો છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે મગફળીનો પાક છે ને મગફળીના પાક પાણીમાં ગરકાવ થતાં અત્યારે એને સડો લાગી ગયો છે ને સડો લાગતા ખેડૂતોએ લાખો રૂપિયાનો જે ખર્ચો કર્યો છે ખાતર બિયારણ સહિત કે ભાગ્યાઓ મજૂરો સહિતનો જે ખર્ચો છે તે અત્યારે ખેડૂતોને માથે પડ્યો છે એટલે કે ખેડૂતોની આ સાલની દિવાળી જે છે તે દિવાળી બગડી છે જોકે ખેડૂતો અવારનવાર પોતાના ખેતરમાં ખેતી કરતા હોય છે પરંતુ કુદરત જાણે કોપાયમાન હોય તેમ ખેડૂતોનો પાક જ્યારે તૈયાર થાય ત્યારે વરસાદ પડે છે અને વરસાદ પડતાની સાથે જ ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે ત્યારે અત્યારે ખેડૂતો જે છે તે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે જો કે ખેડૂતોનું કહેવું છે કે સરકાર દ્વારા અવારનવાર સહાય માટેના જે સર્વે કરવામાં આવે છે પરંતુ ખેડૂતોને એક રૂપિયો પણ આપવામાં આવતો નથી એટલે કે ક્યાંક ને ક્યાંક સરકારની બેદરકારી સામે આવી છે જો કે ખેડૂતો અત્યારે કહી રહ્યા છે કે સરકાર દ્વારા આજ સુધી ખેડૂતોને એક પણ રૂપિયાની સહાય કરવામાં આવી નથી ને ખેડૂતો બેંકના ધિરાણ લે છે સાથે સાથે ખાતર બિયારણના મોઘા ખર્ચા કરે છે છે અને જ્યારે પાક તૈયાર થાય ત્યારે આ કમોસમી વરસાદ અથવા તો વરસાદ આવે ત્યારે તેમને મોટું નુકસાન વેઠવાનો વારો આવે છે ત્યારે હાલમાં તો જે ખેડૂતો છે તે ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે તેમને આ જે મગફળીનો જે પાક છે તે સદંતર નિષ્ફળ ગયો છે એટલે કે ખેડૂતો અત્યારે સર્વેની માંગ કરે છે અને સરકાર દ્વારા તેમને આર્થિક સહાય કરવામાં આવે તો જ તેમની અને તેમના ભાગ્યાઓ તેમજ તેમની સાથે જોડાયેલા મજૂરોની દિવાળી સુધરે તેમ છે ત્યારે સરકારે પણ આ બાબતે કંઈક વિચારી અને ખેડૂતોના મદદની વારે આવી અને સર્વે કરી અને સહાય કરવામાં આવે તેવી અત્યારે ખેડૂતોની માંગ છે રમેશ પટેલ મંતવ્ય ન્યૂઝ બનાસકાંઠા